વલસાડમાં શાકભાજી માર્કેટ અને દાણા બજાર બંધ થઈ જશે કે ચાલુ રહેશે જાણવા માટે જુઓ વિડીયો વલસાડના શાકભાજી માર્કેટમાં ગતરોજ શાકભાજી લેવા માટે ભારે પડાપડી જોવા મળી હતી કારણ કે એવી અફવા ફેલાઈ હતી કે કોરોના વાયરસ રોગ ફેલાવાની દહેશતથી માર્કેટ બંધ થઈ જશે જેને લઈને લોકો બીકના માર્યા શાકભાજી લેવા માટે દોડી ગયા હતા પરંતુ આ અંગે શાકભાજીના વેપારી રાજુભાઈ મરચાવાડાએ જણાવ્યું હતું કે શાકભાજી માર્કેટ બંધ થઈ જવાની વાત એક અફવા છે જેના પર કોઈએ ધ્યાન આપવાની જરૂર નથી અને સરકારી તંત્ર તરફથી પણ માર્કેટ બંધ રાખવા માટે કોઈ સૂચનાઓ આપવામાં આવી નથી અને જો ભવિષ્યમાં આવી કોઈ સૂચના સરકારશ્રી તરફથી આપવામાં આવશે તો માર્કેટ બંધ કરવા પહેલાં રિક્ષા ફેરવી લોકોને આ અંગે જાણ કરવામાં આવશે અને તેમ છતાં પણ લોકોને અગવડ ના પડે તે માટેની પણ વ્યવસ્થા શાકભાજી માર્કેટના વેપારીઓ દ્વારા કરવામાં આવશે માટે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી હાલ તો શાકભાજી માર્કેટ ચાલુ છે અને લોકોને શાકભાજી મળી રહેશે હમણાં જે કોરોના વાયરસની જે માહોલ છે અને જે દરેક જગ્યા પર વલસાડની અંદર કે અન્ય જગા પર જે એક અફવાનું બજાર ગરમ છે કે શાકભાજી માર્કેટ કે બીજા વિસ્તારો બંધ છે તો મારે આ ચેનલ માધ્યમ દ્વારા કહેવું છે કે અત્યારે હાલે શાકભાજી માર્કેટ ચાલુ છે અન્ય લોકોને કોઈ તકલીફ ન પડે કોઈ વિસ્તારમાં કે અન્ય ઘટના ન બને એની પાસે કલેક્ટરશ્રી સાહેબ નજર રાખીને બેસેલા છે કલે કલેક્ટર સાહેબ જ્યારે પણ કોઈ એવો હુકમ કરશે કે શાકભાજી માર્કેટમાં કે અન્ય શહેરની અંદર કોઈ આવી મહામારી કે આવો રોગચારો ફેલાય તો કલેક્ટર સાહેબના હુકમના અનુસાર અમે તરત જ શાકભાજી માર્કેટ પબ્લિકને જાણ કરીને બંધ કરશું એને રિક્ષા ફેરવશું વલસાડની અંદર અત્યારે કોઈ એવી ખોટી અફવાને તમે ન એ કરો પરાપરી ન કરો કોઈ એવી જગ્યા આપની વલસાડની અંદર બધું ઉપરવાળાને દેખી સુખમય અને શાંતિમય જેવી પરિસ્થિતિ છે પણ જે અફવા છે જે અફવા ફેલાવનાર લોકો છે એમને બી મારી અપીલ છે કે તમે અત્યારે ગમે તે અફવા ન ફેલાવો અને આ રોગચાળાને જે જરમૂળ નથી નીકળે એવી પ્રભુ પાસે અને દરેક ડિપાર્ટમેન્ટ પાસે એવી આશા રાખો કે નગરપાલિકા કે કલેક્ટર શ્રી સાહેબ હોય લોકોને જાગૃત કરે માંસની ઉપલબ્ધિ કરે અને વલસાડની અંદર આ રોગ જરમૂળથી આખા હિન્દુસ્તાનમાંથી જોરમૂરથી નીકળી જાય એવી આશા રાખું છું શાકભાજી માર્કેટમાં પરાપર એટલા માટે કે અફવાનું જોર પકડેલું છે લોકો નિ માલનો સ્ટોક કરવા લાગ્યા છે મારી ગ્રાહકોને અપીલ છે કે અત્યારે હાલે એવું કંઈ છે નથી રોજ શાકભાજી માર્કેટમાં માલ આવશે અને રોજ વેપારીઓ જે છૂટક મૂટક જે લાવીને વેચતા છે કેમ કે અમારે જમા પાસા જોવાના છે ખેડૂતનો માલ બી ખેતી માટે નીકળે એટલે એ ખેડૂતને બી જોવાના છે તેમજ વેપારીને બી જોવાના છે એટલે ઘરાકને બી અમે અપીલ કરીએ કે એવો કોઈ માલ સ્ટોક ન કરો જરૂરિયાત મુજબ જે કંઈ હોય તે મળી રહેશે બીજી તરફ વલસાડના છિપવાડ વિસ્તારમાં આવેલું દાણા બજાર પણ બંધ થવાની અફવાને લઈને અનાજના વેપારી મંડળના પ્રમુખ સમીરભાઈ બપારાએ જણાવ્યું કે હાલમાં લગ્ન સિઝન ચાલુ થવાની હોવાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે કે અનાજ મળવાનું બજાર બંધ થઈ જશે આ વાત તદ્દન ખોટી છે દાણા બજાર ચાલુ છે અને વેપારીઓ પાસે પૂરતો સ્ટોક છે જેથી કરીને આવનાર દિવસોમાં પણ લોકોને અનાજ મળી રહે તેવી વ્યવસ્થા વેપારીઓ દ્વારા કરવામાં આવી છે માટે બજાર બંધ થવાની વાતો માત્ર અફવા છે આવી અફવાઓ પર ધ્યાન આપવાની બિલકુલ જરૂર નથી લોકોને જ્યારે જેટલું જોઈએ તેટલું અનાજ મળી રહેશે હાલ તો સરકારી તંત્ર તરફથી પણ બજાર બંધ કરવાના કોઈ અહેવાલ મળ્યા નથી અને લોકો ગેરમાર્ગે નહી દોરાય અને ખોટી અફવાઓને વેગ ના આપે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે હું સમીર મપારા વલસાડ તાલુકા હોલસેલ અનાજ વેપારી મંડળના પ્રમુખ આ કોરોના વાયરસને લીધે જે બજારમાં અફવા ફેલાઈ રહી છે કે ભાઈ અનાજ બજાર બંધ રહેવાનું છે પણ આવો કોઈ સરકારનો પણ આદેશ નથી અને બજારમાં જુએ તેટલો બધાને માલ મળી રહે છે આ અફવાથી કોઈ ગેરમાર્ગે દોરાવું નહીં અને અનાજ બજારમાં સંપૂર્ણ અનાજ જેને જે જુએ તે મળતું રહેવાનું છે આ બાબતમાં જે અફવા ફેલાયેલી છે એ વાત બિલકુલ ખોટી છે અને હાલ પૂરતો સરકારનો પણ કોઈ આદેશ નથી કે ભાઈ બજાર બંધ રાખવાનું કે કોઈને માલ નહીં મળે એવી કોઈ શંકા કુશંકા કરવાની કોઈ જરૂર નથી ભવિષ્યમાં પણ જેટલો જોઈએ તેટલો માલ મળી રહેશે જ્યાં સુધી સરકારનો કોઈ આદેશ નહીં આવે ત્યાં સુધી હાલ હાલ પૂરતો તો કોઈ સરકારનો આદેશ છે જ નહીં એટલે માલ અનાજ કઠોળ જે જુએ તે બધાને મળી રહેવાનું છે અને અફવાથી સર્વે દૂર રહેશો મારી એટલી વિનંતી છે